अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। તો એ વિષય સમજના આપ કે લીએ આસાન હો જાયગા ઓર ચેનલ કો સબ્સ્ક્રાઈબ ઓર વિડીયો કો લાઇક જરૂર કર દે ચલિએ તો વિષય કો આગે દેખે છેલ્લા વિડીયોની અંદર આપણે લૂપ વિશેની થિયરી જોઈ ગયા ફોર લૂપ વાય લૂપ અને ડુ વાય લૂપ છે એ કઈ રીતે કામ કરે છે તો હવે એ જે આપણે થિયરી જોઈ છે એના આપણે પ્રોગ્રામ જોઈએ કે પ્રોગ્રામ કઈ રીતે વર્ક કરે છે તો આપણે પહેલાં ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલુ કરીએ અને ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે ફાઇલ ઓપનમાં જઈશું અને આપણે ચોત્રીસ નંબરનો જે પ્રોગ્રામ છે એને આપણે ચાલુ કરીશું ચોત્રીસ નંબરનો જે પ્રોગ્રામ છે એ ફોર લુક માટે જોવા મળે છે અને એની અંદર તમે જોશો તો અહીંયા આપણે જેમ દરેક પ્રોગ્રામમાં કરીએ છીએ આપણે એસટીઆઈઓ અને કોન ડોટ એચ બે ફાઇલ ઇન્ક્લુડ કરી છે મેઇન લખેલું છે અને ત્યાર પછી આપણે અહીંયા લખેલું છે ઇન્ટીજન નંબર એટલે નંબર નામનો એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે ક્લિયર સ્ક્રીન કર્યું છે અને ત્યાર પછી આપણે ફોર લૂપ લખેલું છે કે ફોર નંબર ઇક્વલ ટુ વન નંબર વનથી શરૂ કરીએ છીએ આપણે નંબર લેસ દેન ઇક્વલ ટુ ટેન સુધી જવું જોઈએ અને નંબર પ્લસ પ્લસ તો આપણે જેમ ચર્ચા કરી ગયા એ પ્રમાણે અહીંયા જરૂર હોય તો તમે કલી બ્રેકેટ આપી શકો અને જરૂર ના હોય તો તમે કલી બ્રેકેટ કાઢી પણ નાખી શકો તો અહીંયા મેં કલી બ્રેકેટ કાઢી નાખીને તરત જ આ એક કમાન્ડ લખેલો છે કે પ્રિન્ટ એફ પર્સન ડી અને એની અંદર આપણે આ નંબરને પ્રિન્ટ કરીએ છીએ તો અહીંયા મેં સ્લેશ ટી આપેલું છે કે જેથી થોડુંક આમ દૂર પ્રિન્ટ થાય એટલા માટે તો હવે અહીંયા જોઈએ તો જેમ આપણે ચર્ચા કરી ગયા પ્રમાણે કે સૌથી પહેલાં કંટ્રોલ અહીંયા આવશે અને નંબરની વેલ્યુ મેમરીની અંદર વન કરવામાં આવશે ત્યાર પછી અહીંયા જશે અને ચેક કરવામાં આવશે કે જે વન છે એ વન લેસ દેન ઇક્વલ ટુ ટેન છે તો એનો જવાબ આવશે હા હા આવશે એટલે અહીંયા આવશે અને એ નંબર વનને એટલે કે વનને પ્રિન્ટ કરવામાં આવશે ત્યાર પછી અહીંયાથી ઉપર જશે નંબર વનને પ્લસ પ્લસ કરવામાં આવશે એટલે કે નંબર ટુ થઈ જશે ફરી પાછું અહીંયા જશે અહીંયા ચેક થશે કે ટુ લેસ દેન ટેન તો આન્સર આવશે યસ અને અહીંયા ફરી પાછું પ્રિન્ટ કરવામાં આવશે તો આ ફરતું રહેશે ક્યાં સુધી તો કે દસ નહીં થાય ત્યાં સુધી જ્યારે અગિયાર થશે આ કહીં આપણે લખ્યું છે કે નંબર લેસ દેન ઇક્વલ ટુ ટેન એટલે જો દસ હશે તો પણ અહીંયા પ્રિન્ટ થશે કારણ કે દસ હશે તો પણ હા જવાબ આવશે પણ જ્યારે અગિયાર થઈ જશે નંબર એવી કંડિશન થઈ જશે કે ઇલેવન લેસ દેન ઇક્વલ ટુ ટેન આન્સર આવશે નો અને એ પછી બહાર નીકળી જશે અને આ ગેટ સી એચથી રોકાઈ જશે એટલે આપણે જો આ પ્રોગ્રામને રન કરીએ છીએ કેવું આઉટપુટ આવશે તો કે આ રીતે એકથી લઈને દસ સુધીના નંબર પ્રિન્ટ કરવામાં આવશે આપણે એક જ પ્રિન્ટએફ કમાન્ડથી દસ જે નંબર છે એને પ્રિન્ટ કર્યા છે તો આ રીતે આપણું જે ફોલ લૂપ છે એ કામ કરે છે હવે આપણે એની આગળની લૂપ જોઈએ અને વાઇલ્ડ લૂપ કે આજ જેમ આપણે ચર્ચા કરી ગયેલા હતા કે ફોલ લૂપની અંદર આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ ખબર હોય એન્ડિંગ પોઈન્ટ ખબર હોય અને ઇન્ક્રીમેન્ટ ફેક્ટર છે એ ખબર હોય તો આપણે આ રીતે પ્રિન્ટ કરી શકીએ છીએ હવે આની અંદર જ જો આપણે અહીંયા નંબર પ્લસ પ્લસને બદલે હું નંબર પ્લસ ઇક્વલ ટુ ટુ કરી દઉં છું તો શું થશે કે તમે જોશો હું રન કરું છું તો એ એક નંબર છોડીને એક નંબર લખે છે એટલે કે પહેલાં એક નંબર લખ્યો ત્યાર પછી બે નંબર એણે છોડી દીધો અને ત્રણ નંબર લખ્યો પછી ચાર છોડી દીધો પાંચ નંબર લખ્યો એમ કરીને આ તમને જોવા મળે છે કે જે આપણે ઓડ નંબર છે એ અહીંયા પ્રિન્ટ થઈ ગયેલા જોવા મળશે તો અહીંયા આપણે એ રીતે પ્લસ પ્લસ કે પ્લસ ઇક્વલ ટુ આપણે લખી શકીએ તો આને આપણે સેવ કરીશું અને ક્લોઝ કરીશું અને ત્યાર પછી આપણે પાંત્રીસ નંબરનો પ્રોગ્રામ ઓપન કરીશું તો પાંત્રીસ નંબરના પ્રોગ્રામમાં આપણે જોઈશું વાઇલ લૂપ લખેલી છે હવે જેમ આપણે ચર્ચા કરી ગયા પ્રમાણે કે વાઇલ લૂપની અંદર ફક્ત કન્ડિશન ચેક કરવામાં આવે છે કે આઈની વેલ્યુ દસ કરતાં નાની હોય કે દસ બરોબર હોય ત્યાં સુધી આ ફરવાનું છે એટલા માટે આપણે અહીંયા જો પેલા જ પ્રોગ્રામ જેવું આપણે બનાવવો હોય તો અહીંયા આપણે બહાર લખેલું છે કે ઇન્ટીજિયર આઈ ઇક્વલ ટુ વન એટલે આઈ નામનો એક વેરિયેબલ લીધેલો છે એને આપણે વેલ્યુ વન કરી છે એટલે વનથી શરૂઆત થશે અહીંયા આવશે અને ચેક થશે કે એ વન છે એ લેસ દેન ઇક્વલ ટુ ટેન છે તો જવાબ આવશે હા હા આવશે એટલે આ પ્રિન્ટઆટ કમાન્ડની અંદર આવી જશે અને અહીંયા પ્રિન્ટ કરશે એ વનને ત્યાર પછી નીચે આવી જશે અને આઈને પ્લસ પ્લસ કરવામાં આવશે અને ત્યાર પછી આ કલી બ્રેકેટથી આમ પાછું ઉપર જશે અને ફરી પાછું ચેકિંગ કરશે તો આપણે જો આનું આઉટપુટ જોઈશું તો આનું આઉટપુટ પણ આપણને ફોલ લૂપના જેવું જોવા મળશે કે એકથી લઈને દસ સુધીના નંબર પ્રિન્ટ થાય છે કેમ કારણ કે આપણે જે પ્રોગ્રામ છે એ બરાબર એના જેવો જ બનાવે છે પણ વાઇલ લૂપ જે છે એ ફક્ત કન્ડિશન જ્યારે ખબર હોય ત્યારે જ આપણે વાપરવાની રહેશે એટલે અહીંયા આપણે આ જે નંબર છે એ ગમે તે કોઈ કેલ્ક્યુલેશનથી શરૂ થતો હોય અને એ જ રીતે અહીંયા ખાલી આપણને એટલું ખબર હોય કે ભાઈ નંબર જ્યારે દસ કે દસથી નાનો હોય ત્યાં સુધી જ વાપરવું છે તો આપણે આ વાપરી શકીએ જ્યારે આપણે એવું કંઈક જોવું હોય કે નંબર ઝીરો થઈ જાય તો બંધ કરી દો તો એ બધી કન્ડિશન જે છે એ આપણે વાઇલ લૂપની અંદર લઈશું તો હવે આની અંદર આપણે યાદ રાખવાનું છે અને આ ફોલ લૂપની અંદર પણ સાચું પડે છે કે ફોલ લૂપમાં પણ ઇન્ફાઇનાઇટ લૂપ ના થઈ જાય એ આપણે ધ્યાન રાખવાની જરૂર પડે છે કે આપણે કોઈપણ રીતે જે કન્ડિશન છે એ સાચી થવી જોઈએ જો કોઈ એવું આપણે બનાવી દઈએ કે આ કન્ડિશન કોઈ દિવસ સાચી જ ના થાય તો પછી આ ઇન્ફાઇનાઇટ લૂક બની જાય તો આપણે ધારો કે આ પ્લસ પ્લસ કરી નાખીએ તો પછી શું થશે તો કે આઈની વેલ્યુ વન થશે ત્યાં પછી અહીંયા આવશે ચેક થશે કે આઈની વેલ્યુ દસ કરતાં નાની છે તો આન્સર આવશે કે હા એટલે આ લાઇન પ્રિન્ટ થશે પછી જો આ આ કમાન્ડ નથી તો પછી શું થશે તો કે પાછું ઉપર જતું રહેશે અને એમ પાછું વન જ રહેશે અને વનને વન આપણે પ્રિન્ટ કર્યા જ કરશે એ જ્યાં સુધી કોમ્પ્યુટર ચાલુ રહેશે ત્યાં સુધી એ વન ને વન પ્રિન્ટ કર્યા જ કરશે એટલે ઇન્ફાઇનાઇટ લૂપ થઈ જશે જો આવું થાય તો પછી આપણે શું કરવું તો હું તમને એ કરીને બતાવું કે ધારો કે અત્યારે આ જે કમાન્ડ છે એને કાઢી નાખીએ છે કંટ્રોલ વાય કરીને અને આપણે આટલો પ્રોગ્રામને સેવ કરીશું અને ત્યાર પછી આપણે રન કરીએ તો જો આ હું રન કરું છું તો તમને જોવા મળે છે કે વન 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 પ્રિન્ટ જ કર્યા કરે છે અને આ પ્રોગ્રામ બંધ નથી થતો જો તમે બીજું કોઈ આઈડી વાપરતા હોય તો એ આઈડીની અંદર તમે કીબોર્ડ પરથી કંટ્રોલ અને બ્રેક કમાન્ડ આપીને આને બંધ કરી દઈ શકો છો પણ આ ઇમ્યુલેટેડ સી પ્લસ બસ છે અને જે મેં ચર્ચા કરીએ પ્રમાણે ઇમ્યુલેટેડ સી પ્લસ બસ જે છે એ વિન્ડોઝ સેવન અને વિન્ડોઝ એઈટની ઉપર આપણે એને વાપરીએ છીએ પણ એની અંદર થોડાક પ્રોબ્લેમ છે અને એટલા માટે જે આ કંટ્રોલ બ્રેક કમાન્ડ છે એ અહીંયા નથી વપરાતો જો કંટ્રોલ બ્રેક કમાન્ડ ના વપરાતો હોય તો આપણે શું કરી શકીએ તો કે આપણે કીબોર્ડની ઉપરથી ઓલ્ટર ટેબ આપણે આપીશું જેવું અલ્ટરટેબ આપીશ એટલે તમને જોવા મળશે કે મારી જે ઇમ્યુલેટેડ સી પ્લસ બ્લસની જે ડસ બોક્સની વિન્ડો હતી એ અહીંયા આવી ગયેલી જોવા મળે છે ને પછી હું આ ડસ બોક્સની જે વિન્ડો છે એને આપણે વિન્ડોઝ છે એટલે હું આ બંધ કરી દઉં તો તમને જોવા મળશે કે ઇમ્યુલેટેડ સી પ્લસ બસ બંધ થઈ ગયો છે એટલે આપણે એ ધ્યાન રાખવાની જરૂર રહેશે કે આપણા જે પ્રોગ્રામની અંદર જે કોઈપણ લૂપ છે ચાહે ફોલ લૂપ હોય વાઇલ્ડ લુપ હોય કે ડૂ વાઇલ લૂપ હોય એ ઇન્ફાઇનાઇટ લુપ ના થઈ જાય એ આપણે કાળજી રાખવાની છે કારણ કે જો ઇન્ફાઇનાઇટ લૂપ થઈ જશે તો એને બંધ કરવું મુશ્કેલ પડે છે એટલે જૂના સમયની અંદર તો એ પ્રોગ્રામ ક્રેશ થઈ જતો તો અને જ કોમ્પ્યુટર આપણે રિસ્ટાર્ટ કરવું પડતું હતું પણ વિન્ડોઝની અંદર જે બીજા આઈડી છે એને આપણે કંટ્રોલ અને બ્રેક કીથી પણ બ્રેક કરી શકીએ છીએ અને જો ઇમ્યુલેટેડ સી પ્લસ બસ હોય તો પહેલાં ઓલ્ટર ટેપ કરી અને ત્યાર પછી દસ વિન્ડો છે એને બંધ કરી દો તો હું હવે ફરીથી પાછું ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ છે એ કરું અને આગળના પ્રોગ્રામ તમને બતાવું તો આપણે પહેલાં પાંત્રીસ નંબરના પ્રોગ્રામમાં જઈશું પાછા અને જેમાં આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે અહીંયા વ્હીલ લૂપની અંદર આ જે આઈ પ્લસ પ્લસ હતો એ કમાન્ડ અહીંયા હોવો જ જોઈએ નહીં તો આ જે લૂપ છે એ ઇન્ફાઇનાઇટ લૂપ બની જશે અને ત્યાર પછી એ આ પ્રોગ્રામ છે એ બંધ નહીં થાય તો આપણે આ પહેલાં સેવ કરી અને અને બંધ કરી દીધું ઓલ્ટર એફ થ્રીથી અને ત્યાર પછી આપણે છત્રીસ નંબરનો પ્રોગ્રામ જોઈએ હવે છત્રીસ નંબરનો જે પ્રોગ્રામ છે એ ડુ વાઇલ લૂપ માટે છે હવે ડુ વાઇલ લૂપની અંદર પણ જેમ મેં ચર્ચા કરી એ પ્રમાણે કે આપણે ડુ વાઇલ લૂપને પણ જેમ ફોર લૂપ અને વાઇલ્ડ લૂપ વાપરીએ છીએ એમ જ આપણે વાપરી શકીએ છીએ પણ આની અંદર ફરક એ પડે છે કે બ્લોક પહેલાં રન થાય છે આનું તમને આઉટપુટ બતાવું તો આ આઉટપુટ પણ એકથી લઈને દસ સુધીની અંદર જ બતાવે છે આઉટપુટ આપણને સરખું જ જોવા મળે છે પણ જેમ આપણે ચર્ચા કરી ગયેલા હતા એ પ્રમાણે કે આની અંદર ડુ વાઇલની અંદર પહેલાં બ્લોક આવે છે અને ત્યાર પછી વાઇલ લૂપ આવે છે તો આનો ડિફરન્સ છે એ જોવા માટે આપણે પહેલાં આના આગળના પ્રોગ્રામ જોઈએ કે આપણે હું લૂપની અંદર જાઉં એટલે હું એફ થ્રી કરી અને જે ચોત્રીસ નંબરનો પ્રોગ્રામ હતો એ ચોત્રીસ નંબરના પ્રોગ્રામની અંદર જઈએ અને અહીંયા આપણે એવું કરીએ કે આપણે અહીંયા નંબર લેસ દેન ઇક્વલ ટુ ટેન લઈએ છે તો આપણે અહીંયા પહેલી જ વખતની અંદર નંબરને ઇલેવન કરી દઈએ છીએ કે નંબર ઇલેવનથી સ્ટાર્ટ થયેલા અહીંયા આવશે ઇલેવન લેસ દેન ટેન એવું ચેક કરશે તો આન્સર આવશે નો અને બહાર નીકળી જશે ને આ લાઇન પ્રિન્ટ નહીં કરે તો જો હું એને રન કરું તો તમને જોવા મળશે કે સ્ક્રીનની ઉપર કશું જ તમને દેખાતું નથી એકદમ બ્લેન્ક સ્ક્રીન દેખાય છે એટલે કે આ ઇલેવન છે એ અહીંયા આવ્યું ને પછી આ પ્રિન્ટ ના થયું એટલે આ સીધું ગેટ સીએચથી અહીંયા વેઇટ થઈ ગયું એટલે આ રીતના જો પ્રોગ્રામ કર્યો હશે તો આ કમાન્ડ આપણે રન ના થયો એ જોવા મળે છે આપણે આને સેવ કરી દઈએ અને ક્લોઝ કરીએ અને એ જ વસ્તુ આપણે લૂપ લૂપવાળા એટલે કે પાંત્રીસ નંબરના પ્રોગ્રામમાં જોઈશું તો પાંત્રીસ નંબરના પ્રોગ્રામની અંદર પણ જો આપણે અહીંયા ઇલેવન કરી દઈશું અહીંયા હું ઇલેવન કરી દઉં છું કે ઇલેવનથી સ્ટાર્ટ થાય છે વ્હાઈલ લૂપ અહીંયા ચેક થશે કે ઇલેવન લેસ દેન ઇક્વલ ટુ ટેન તો આન્સર આવશે કે નો અને એ સીધું બહાર નીકળી જશે કોઈ પણ આપણે વસ્તુ બતાવશે નહીં તો હું રન કરું તો અહીંયા પણ તમને જોવા મળે છે કે બ્લેન્ક સ્ક્રીન તમને જોવા મળે છે કે સ્ક્રીનની ઉપર કંઈ જ વસ્તુ નથી આવતી કેમ કે કંઈ આપણે બીજા કોઈ કમાન્ડ નથી લીધા એટલા માટે પણ આ ગેટ સીએચથી ઊભું રહેલું જોવા મળે છે એટલે આ બતાવે છે કે જો વ્હાઈલની અંદર અને ફોરની અંદર બંનેની અંદર જો કન્ડિશન પહેલી જ વખતમાં ફોલ્સ હશે તો બ્લોક એક પણ વાર રન કરવામાં નહીં આવે પણ જેમ આપણે જોઈ ગયેલા હતા એમ ડૂ વાઈલની અંદર એ એક વખત રન થવો જોઈએ તો આપણે આ પ્રોગ્રામને પહેલાં બંધ કરીએ અને ડુ વાઇલવાળો જે છત્રીસ નંબરનો પ્રોગ્રામ હતો એની અંદર આપણે એ કરીને જોઈએ કે આપણે એને અગિયાર કરી દઈએ જો આઈને વેલ્યુ આપણે અગિયાર કરી દીધી પછી આપણે ડુ બાય લૂપને આપણે રન કરીશું તો આપણે જોવા મળશે અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે અગિયારનો આંકડો મને પ્રિન્ટ થયેલો જોવા મળે છે આ અગિયારનો આંકડો જે પ્રિન્ટ થયો છે એ શા માટે પ્રિન્ટ થયો છે કારણ કે અહીંયા આઈની વેલ્યુ અગિયાર હતી પહેલાં આવ્યો અને આ બ્લોક એમણે કશું પણ ચેકિંગ કર્યા વગર રન કરી દીધો એટલે અહીંયા આઈની વેલ્યુ જે છે એ અગિયાર પ્રિન્ટ કરી દેવામાં આવી ત્યાર પછી એની વેલ્યુ વધારવામાં આવી કે આઈની વેલ્યુ ટ્વેલ્વ થઈ જશે અને અહીંયા ચેક કરશે ટ્વેલ્વ છે એ લેસ ધેન ઇક્વલ ટુ ટેન છે તો આન્સર આવશે નો અને પછી બહાર નીકળી જશે એટલે બીજી આગળ લૂપ ના ચાલી પણ એક વખત આ બ્લોક રન થઈ ગયો અને આપણે વનને કાઢી નાખીએ અને સેવ કરી દઈએ તો આ બતાવે છે કે ડુ ડૂબાઈલ લૂપની અંદર શું થાય છે તો કે બ્લોક પહેલાં રન થાય છે અને કંડિશન પાછળથી ચેક કરવામાં આવે છે એટલે જો પહેલી જ વખતની અંદર કન્ડિશન ખોટી હશે તેમ છતાં પણ એ બ્લોક એક વખત રન કરી દેવામાં આવશે પછીના વિડીયોમાં જોઈએ કે આપણે ડુ વાઇલ કઈ રીતે વાપરીએ છીએ એ વિડીયો દેખને કે લઈએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है